વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર એક ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય તેના અંતર્ગત એક પોઈન્ટ એટલે કે કંપની શાસનનો વિકાસ તેના વિશે આપણે અભ્યાસ કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો તો જોઈએ આપણે કે કંપની સેશન વિકાસ અંતર્ગત કે ભારતની અંદર જ્યારે સૌપ્રથમ કંપની જે છે એ આવેલી તો આપણે બધાને યાદ છે કે ઈસવીસન સોળસો ને આઠ ની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ ભારતની અંદર વેપાર કરવાનો પરવાનગો જે છે આપી દીધો તો કોને તો કે ભાઈ રાણી એલીઝાબે ઈસવીસન સોળસો ને આઠ ની અંદર જે છે અંગ્રેજોનું પ્રથમ વહાણ જે છે એ સુરત બંદરે જે છે સર વિલિયમ વોકિન્સ જે છે એ લઈને આવેલું સોળસો ને ની અંદર જે છે પ્રથમ કોઠી અંગ્રેજોએ જે છે એ અંદર સ્થાપી દીધી એની પછી સત્યાસી ની અંદર તેને મુંબઈ ને પોતાનું વડું મથક જે છે એની નજર વિદ્યાર્થી મિત્રો બંગાળ ઉપર પડી ને એના કારણે સત્તરસો સત્તાવન ની અંદર ઇતિહાસ ની અંદર પ્લાસીનું યુદ્ધ જે છે એ થયું આ પ્લાસીના ના યુદ્ધ પછીથી કે બંગાળની સત્તા જે છે એ હડપવા માટે તેને બીજું યુદ્ધ જે છે એટલે કે લડાઈ જે છે એ કરી અને ત્યારબાદ ભારતની અંદર કરતી તો એના બદલે તેને હવે એવું નક્કી કર્યું કે સત્તરસો ને તોતેર ની અંદર નિયામક ધારો જે છે એ પસાર કર્યો અને આ નિયામક ધારા અંતર્ગત તેને બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ નું પદ આપ્યું બંગાળનું જે ગવર્નર છે તેને જે છે ગવર્નર છે કાર્ય કર્યા તેનાથી માહિતગાર થઈ પ્રથમ ગવર્નર જનરલ જે છે વોરન એસ્ટિંગ હતા વોરન એસ્ટિંગ જે છે એ વોરન એસ્ટિંગ એ ભારતની અંદર પ્રથમ ગવર્નર જનરલ હતા તો કદાચ તમને વિદ્યાર્થી મિત્રો પૂછાય કે ભારતના પ્રથમ ગવર્નર ઓળખવામાં આવે છે બીજો વિગ્રહ જે છે એનો મૈસૂરના હૈદર અલી સાથેનો હતો આના કારણે બીજો વિગ્રહ જે છે એ મૈસૂર વિગ્રહ તરીકે તેનો ઓળખવામાં આવે આને વોરન એસ્ટિંગ જે છે એને બે વિગ્રહ જે છે એ કર્યા અને એની પછી જે છે પોતે નિવૃત્ત થઈ જાય છે એની પછી બીજો ગવર્નર જનરલ જે છે એ આવે છે અને કોન વોલિસ વિદ્યાર્થી મિત્રો આ એવો ગવર્નર જનરલ હતો કે એને મૈસૂરના વાઘ તરીકે જાણીતા ત્રીજો મૈસૂર કે મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે એને ત્રીજો વિગ્રહ જે છે એ કર્યો અને આ વિગ્રહની અંદર ટીપુ સુલતાન જે છે એ એની સાથે સંધિ કરી લે છે શું કામ કે આ વિગ્રહ ની અંદર વિદ્યાર્થી મિત્રો ટીપુ સુલતાન ની હાર થાય છે તો કદાચ તમને એક ગુણ ની અંદર સવાલ પૂછાય કે ટીપુ સુલતાન જે છે એ કયા વિગ્રહ અંતર્ગત જે છે હારી ગયો ત્રીજા વિગ્રહ અંતર્ગત ટીપુ સુલતાન જે છે એ હારી ગયો હતો એની પછી જે છે કે ત્રીજો વિગ્રહ અથવા તો ત્રીજો ગવર્નર જનરલ સરજોન શોર આવે છે આ સરજોન શોર જે છે ને એને વિદ્યાર્થી મિત્રો કંપની સાથે કઈ લેવા દેવા જ કે આને જે છે કંપનીની પ્રતિષ્ઠા વધે તોય ભલે ઘટેતોય ભલે એટલે એને જે છે એ શું કર્યું કે એ તટસ્થતાવાદી નીતિ જે છે એ અપનાવી તટસ્થતાવાદી નીતિ એટલે શું તો ભાઈ તટસ્થતાવાદી નીતિ એટલે કે અંગ્રેજો એમ કે તારે લોકો પાસેથી કર લેવાનું તો સર્જન સોર કે વાંધો નહીં હું લઈશ કદાચ લોકો એમ કે અમે કર નહીં આપીએ તો કે વાંધો નહીં તમે નહીં આપતા આના કારણે જે છે કે સર્જન સોરના સમયની અંદર અંગ્રેજોની જે કંપની હતી તેની પ્રતિષ્ઠા દિન બદિન ઘટતી ગઈ તો કદાચ તમને આ પણ સવાલ જે છે એ પૂછાય કે સમયની અંદર કંપનીની પ્રતિષ્ઠા જે છે એ ઘટી તો સમયમાં એની પછી જે છે કે ભાઈ ચોથો ગવર્નર જનરલ જે છે વેલેસલી આવે છે જેને તમે ધોરણ આઠ ની અંદર પણ વિદ્યાર્થીઓ ભણી ગયા છો કે વેલેસલી જે છે એ પોતે પોતાના વિસ્તાર જે છે એ વધારવા માટે વિસ્તારવાદી જે છે ગવર્નર જનરલ તરીકે તેને ઓળખવામાં આવે બીજું કે એના આગળનો જે ગવર્નર જનરલ હતો તેની પ્રતિષ્ઠા જે છે ઘટી હતી તો એ પ્રતિષ્ઠા વધારવાની જવાબદારી જે છે એ કોના માથે આવી તો ભાઈ જે છે આવી અને કંપનીની પ્રતિષ્ઠા જે છે એ વધારવાની જવાબદારી તેના માટે આવી એટલે તેને એક યોજના જે છે બહાર પાડી આ યોજનાનું નામ હતું સહાયકારી યોજના આ યોજના અંતર્ગત કે ભાઈ સહાયકારી યોજના જે છે એ સહાયકારી યોજનાની અંદર કેટલાક રૂલ્સ રેગ્યુલેશન હતા તેનાથી હું તમને માહિતગાર કરું દાખલા તરીકે તમે પોતે કોઈ એક રાજ્યના રાજા છો અને તમારે જે છે વેલેસલીની સહાયકારી યોજના જોતી છે તો વિદ્યાર્થી મિત્રો તમારે જે છે એ સૌપ્રથમ વેલેસલી પાસે જવાનું વેલેસલી પાસે જાઓ અને તમે એમ કહો કે મારા રાજ્યની અંદર તમારી સહાયકારી યોજના જોતી છે તો આવા સંજોગોની અંદર વેલેસલી જે છે એ એની સહાયકારી યોજનાના કેટલાક નિયમો જે છે એ તમને સમજાવશે કેવા નિયમો હતા તે તો પહેલો જેનો નિયમ હતો કે જે રાજ્ય આ સહાયકારી યોજનાનો શિકાર કરશે તેને અમે તાલીમ પામેલું સૈન્ય જે છે આપવામાં આવશે બીજો એનો નિયમ હતો કે આ તાલીમ પામેલું સૈન્ય જે છે એ રાજ્યનું આંતરિક અને બાહ્ય બે પ્રકારનું રક્ષણ કરશે ચાલો વિદ્યાર્થી મિત્રો વિચારો કે આવું રક્ષણ અત્યારે આપણા દેશની અંદર જે છે આંતરિક અને બાહ્ય થાય છે તો કેટલા વિદ્યાર્થીઓને ખબર છે વેરી ગુડ ચાલો કે આપણું જે કાંઈ આંતરિક રક્ષણ જે છે આપણા પોલીસ જવાનો દ્વારા કરવામાં આવે અને બાહ્ય રક્ષણ જે છે એ સૈનિકો દ્વારા કરવામાં તો આજ સેમ પરિસ્થિતિ વેલેસલીની સહાયકારી યોજનાની અંદર પણ હતી ત્રીજો મુદ્દો હતો એનો અથવા તો ત્રીજો નિયમ એનો એ હતો કે આ જે કંઈ સૈન્ય વેલેસલી દ્વારા મોકલવામાં આવે છે એ વેલેસલી દ્વારા આ જે સૈન્ય હતું તેનો તમામ લશ્કરી ખર્ચ જે તે રાજાય ભોગવન કદાચ વિદ્યાર્થી મિત્રો એવું બને કે કોઈ રાજા પાસે કદાચ પૈસા ન પણ હોય તો આવા સંજોગોની અંદર તે રાજાએ પોતાના જ રાજ્યનો તેટલી આવક ધરાવતો કોઈ એક ભાગ જે છે એ આપી દેવાનો વેલેસલીને એની પછીનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો એ હતો કે વેલેસલીની સહાયકારી યોજના જે રાજ્ય સ્વીકારે તે રાજ્યએ પોતાના જ રાજ દરબારની અંદર એક અંગ્રેજ પ્રતિનિધિ જે છે એ રાખવું એની પછી કે પોતાના રાજ્યની અંદર વિદેશીઓને નોકરી કરવા દેવી

વિગ્રહ સુકામ કરવામાં આવે છે એના વિશે એક નાનકડી એવી વાત કરી દઉં તમને ટીપુ જે છે તો એવું એને સુતો કે તારે તો ફરી જ્યાં તારા મહેસૂર રાજ્યની અંદર કે આ યોજના તારે લાગુ કરવી જ પડશે એક અને ત્યારે ટીપુ સુલતાન એને એવું કહે છે કે ભાઈ હું કોઈ સંજોગે તારી આ યોજના મારા રાજ્યની અંદર જે છે અમલ નહીં કરું તો આવા સંજોગોની અંદર વેલેસલી દ્વારા ટીપુ સુલ્તાન સાથે ચોથો વિગ્રહ કરવામાં આવે છે અને આ વિગ્રહ સત્તરસો નવ્વાણું ટીપુ સુલતાન કરવામાં એની પછીનો જે છે આપણે જોઈએ કે ભારતની અંદર બંગાળનો પાંચમો ગવર્નર જનરલ જે છે એ કોણ હતો તો આપણે પેલાના ઉપરથી તે આપણે યાદ રાખીશું પેલો હોરન એસ્ટિંગ હતો તો પાંચમો જે છે એ ખાલી એસ્ટિંગ હતો આ ગવર્નર જનરલ તો વિદ્યાર્થી મિત્રો બહુ જબરજસ્ત તમારી જેવો જ હતો કેમ તો કે એને તે ભારતની અંદર એને રસ હતો જ નહીં એટલે એને પોતે શું કર્યું કે નેપાળની અંદર પોતે ગયા અને નેપાળની અંદર એને યુદ્ધ જાહેર કર્યું અને નેપાળની અંદર જે છે ગોરખાઓનું એને સૈન્ય બનાવીને ભારતની અંદર આવ્યું તો આપણને એમ થાય કે સર ગોરખા એટલે શું તો ગોરખા એટલે શું થાય તો પહેલાના સમયની અંદર અત્યારે આપણે સોસાયટીની અંદર એક વોચમેન હોય

તો એના પછી જે ગવર્નર જનરલ હતો વિલિયમ બેન્ટિંગ તો આ વિલિયમ બેન્ટિંગ જે છે એ ભારતનો ગવર્નર જનરલ જ્યારે બનીને આવ્યો તો આ વિલિયમ બેન્ટિંગ જે છે એને ઇતિહાસની અંદર ઉદાર મતવાદી ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે ઉદાર મતવાદી એટલે હું આગળના જેટલા ઉમેર આપણે ગવર્નર જનરલો હતા એ બધા જ ગવર્નર જનરલો કંઈક ને કંઈક ભારતનું જે છે એને શોષણ જ કરેલું છે તો આ પહેલો એવો ગવર્નર હતો કે જેને ભારતના લોકો વિશે પણ વિચારેલું હોય તો કદાચ આપણને એક ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો સવાલ પૂછાય કે ભારતની અંદર ઉદારમતવાદી ગવર્નર જનરલ કોણ હતો તો વિલિયમ બેન્ટિંગ જે છે અને એના પછી છેલ્લો ગવર્નર જનરલ જે હતો ડેલ હાઉસી આ ડેલ હાઉસી જે છે એ ભારતની અંદર અઢારસો ને અડતાલીસ ની અંદર બંગાળના ગવર્નર જનરલ તરીકે આવે છે અને ડેલ હાઉસી જે છે એના ત્રણ સિદ્ધાંતો હતા કે જીત જપ્તી અને ખાલસા આ ત્રણ દ્વારા એ કે હું કોઈ પણ રાજ્ય જે છે એ ખાલી કરાવી દઈશ જીત એટલે કે હું યુદ્ધ દ્વારા જે છે એ જીતી જઈશ જપતી એટલે કે કદાચ જબરદસ્તી હું આ રાજ્ય કોઈનું પડાવી લઈશ અને ખાલસા જે છે એટલે કે ખાલી કરાવી દઈશ આના કારણે ડેલ આઉસી જે છે એને ખાલસા નીતિ જે છે એ અમલમાં મૂકી આ ખાલસા નીતિ જે છે જેમ આપણે વેલેસલીની સહાયકારી યોજનાના પણ કેટલાક નિયમો હતા તે રીતે આ ખાલસા નીતિના પણ વિદ્યાર્થી મિત્રો નિયમો હતા જેનાથી આપી દેવાના બીજું જે છે કે કરની ઉઘરાણી કદાચ કોઈ રાજ્યની બાકી હોય તો એવા જે છે એને પણ ખાલસા જે છે એ કરી દેવાના ત્રીજું કે ગેરવહીવટ થતો હોય તો ગેરવહીવટના બહાને પણ ખાલસા ચોથું જે છે એ નામ માત્ર થી ખાલસા નામ માત્ર થી ખાલસા એટલા માટે વિદ્યાર્થી મિત્રો કે આ નામ માત્ર થી ખાલસાદ અંગ્રેજો એવું કેતા હતા કે અમે તો અંગ્રેજોના માણસ છીએ તમારે આ રાજ્ય તો અમને આપી જ દેવું પડે કે અને આ રીતે નામ માત્ર થી ખાલસા અને હવે કે જે રીતે ડેલ આઉસી જે છે એને ભારતની અંદર ખાલસા નીતિ અંતર્ગત આ જે કાઈ રાજ્ય ખાલી કરાવ્યા તે જ રીતે ડેલ આઉસીને ભારતની અંદર એક સુધારકના રૂપમાં પણ ગણવામાં આવે છે તો જેટલો આનો રન હતો તેની શરૂઆત જે છે ડેલાઉસીના સમયની અંદર થઈ અઢારસો ની અંદર તાર ટપાલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે છે એ શરૂ કરવામાં આવી ત્યારબાદ ભારતની અંદર અંગ્રેજી શિક્ષણની શરૂઆત જે છે એ કરવામાં આવી હવે આપણને એક સવાલ જે છે એ થવો જોઈએ આપણે બધા શાળા સાથે સંલગ્ન છે તો ભારતની અંદર સૌથી પહેલી શાળા જે છે કયા માધ્યમની છે તો બધાને વિદ્યાર્થી મિત્રો ગર્વ થવું જોઈએ અઢારસો ને 1842 ની અંદર ભારતમાં સૌથી પહેલી અંગ્રેજી શાળાની શરૂઆત જે છે એ થયેલી હતી એની પછી કે ભારતની અંદર જોવા મળતા સામાજિક કુરિવાજો સતી પ્રથા દૂધ પીતી આવા વગેરે કુરિવાજો ઉપર કાયદાઓ જે છે અઢળક ઘડેલા છે અને આ કાયદાઓ ઘડવાની અંદર આપણા ભારતના અઢળક સમાજ સુધારકોએ ભાગ લીધેલો છેલ્લે જે છે એટલું જ કહીશ કે ભારતની અંદર આ ડેલાઉસી ઘણા બધા સુધારાઓ કર્યા તેથી તેને ભારતની અંદર એક સુધારક ના રૂપમાં પણ ગણવામાં આવે છે થેન્ક યુ